नमस्कार, हाल अमदावादमांथी महत्वना समाचार प्राप्त थई रह्या छे। अमदावादना कुबेनगर विस्तारमां बे बुટલેગરોની ત્યાં તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે છારાનગર વિસ્તારમાં આવેલી એક રૂની ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી। આગ લાગતા ફરતફરીનો માહોલ સર્જાયો હતો, જો કે આગ લાગતા તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી મોફુક રાખવામાં આવી છે અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી છે। વધુ માહિતી માટે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પ્રેમ ચોબે। પ્રેમ, સમગ્ર બનાવ વિશે જાણ કરશો? અફરાતફરી મચી જતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો અને અહીંયા ડિમોલિશન ની કામગીરી અત્યારે રોકવામાં આવી છે અને સાથે જ ફાયર બ્રિગેડ ને જાણ કરી દેવામાં આવી છે। પ્રેમ, તમે અમને જણાવશો કે હાલ ત્યાં શું પરિસ્થિતિ છે? હાલ પરિસ્થિતિ અહીંયા એવી છે કે ફાયર ફાઈટર ની 7-8 ગાડીઓને અહીંયા બોલાવી દેવામાં આવી છે અને આગ એટલી બધી વધારે લાગી છે કે હજુ સુધી આગ પર કાબુ કરવામાં નથી આવ્યું, છતાંય કાબુ કરવાનો પૂરો પ્રયત્ન ચાલુ છે અને હાલ અહીંયા 6 ગાડીઓ ઉપસ્થિત છે અને એ લોકોનો આગ બોલાવવાનો પ્રયત્ન હાલ ચાલી રહ્યો છે। સમગ્ર માહિતી બદલ આભાર આપનો પ્રેમ। ડિમોલિશન દરમિયાન બાજુમાં આગ લાગી। જો વાત કરીએ બનાવની તો અમદાવાદના કુબેનગર વિસ્તારમાં બે બુટલેગર ત્યાં તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે છારાનગર વિસ્તારમાં આવેલી એક રૂની ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જો કે આગ લાગતા તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી મોફુક રાખવામાં આવી છે અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી। કુબેનગર ડિમોલિશન દરમિયાન બાજુમાં આગ લાગી। છારાનગર વિસ્તારમાં બનાવ બન્યો છે, એક રૂની ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી। અમદાવાદના છારાનગર વિસ્તારની રૂની ફેક્ટરીમાં અચાનક આગ લાગી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, બુટલેગરોના ઘરની પાછળના ભાગે લાગી આગ। ફરી એક વખત અમે તમને માહિતી આપી દઈએ, અમદાવાદના કુબેનગર વિસ્તારમાં બે બુટલેગરોને ત્યાં તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। નગર વિસ્તારમાં આવેલી એક રૂની ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જો કે આગ લાગતા તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી મોફુક રાખવામાં આવી છે અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી છે।